એવા સ્વર્ગવાસી અભિષેકભાઈ રોકડ અમરેલી એમના તરફથી 501 રૂપિયા આપવામાં આવે છે. ધન્યવાદ. જય માતાજી ભાઈ ને. જય માતાની ભાઈ ને. કેમ તને માથા નહી દેખાય? રાજનજી છો? પ્રધાનજી દેખાતું નથી. પ્રધાનજી એટલે? અરે રાજનો ચોકી ફેરો કરતો એને પ્રધાનજી કહેવાય? એમ કે ગુરખો છો? શું ગુરખો? એ ગુરખો નથી હો, રાજનો પ્રધાનજી છો. પ્રધાનજી છો? હા પ્રધાનજી. શું? આ કયા નગર છે અને કોણ રાજા રાજ કરે? તો તમે આવતા હોય એટલું બધું મને પૂછવા મળ્યા, તે તમે કોણ છો ભાઈ? આમાં શું તો ખબર ન પડી જાય. આમાં હું કે મને વાઈસ આવી જાય? વાઈસ આવવા નથી કેતા. તો અમે છીએ દાદા. એ દાદા વાળી ના દાદા, તારા ઘરનો ને ઠીકા ભેગો હા કાઢી કરો. હે શું તું જે દાદા? અમે શું દાદા? હું નથી. તમે હું ગીરી વાળા દાદા છો? ગીરી વાળા નહીં, તો અમે તો છીએ ગોર દાદા. ઓ માય ગોડ, ગોર દાદા છો? ગોરાણી માના એને જોઈને. હારું બાપા હારું. તો આમાં શું છે? તારે શું કામ છે? કાતે તમે એટલું બધું પૂછવામાં એટલું ન પૂછી. આમાં છે લીલું શ્રીફળ. લીલું શ્રીફળ તો બાપુનું તો થઈ ગયેલું છે ભાઈ. કેમ તું ગાંડો નહીં? કેમ ગાંડો? આ કે બાપુ હટો છે. થઈ બાપુ કુંવર નથી, દીકરો છે ને એકચ્યુઅલી. હા અત્યારે એને હાટું છે. પણ બાપુ અત્યારે ફરી નીંદર માં સુતા હોય તો તમે એને જગાડો. હે તમે એને જગાડો તો અહીંયા ઉભા જો, અંદર આવતા ને બહ બહ હાટી બોલી જાય. પાછા વ્યા જાઓ, હું બાપુનું હાલેડું કહીને બાપુને જગાડી લઉં. એ અંગૂઠો આ માયા જો મરડી ને બાપુને જગાડીએ. એ બાપુ કહું તમને કેરે આવ્યું? એ બાપુ કેરે આવ્યું? ઓનલાઈન બાપુ, ઓનલાઈન. એ ઘડી ખમા બાપુ, એ ઘડી ખમા, એ ઘડી ખમા બાપુ, ને ઘડી ખમા. અરે બોલો પ્રધાનજી. હે બાપુજી, આ કયું લગે છે ને કોણ રાજા રાજ કરે? અરે વીરા પ્રધાન, ભીંગળગઢ નગરી છે, રાજા વડિયા રાજ કરે છે. જેવો તમારો હુકમ બાપુ. એક વાર બાપા, આ પિંગલગઢ નગરી ને પટિયાર બાપુ રાજ કરે? પિંગલગઢ નગરી ને અને પટિયાર બાપુ રાજ કરે? પટિયાર બાપુ રાજ કરે. તમે અહીં શોકી ફેરા કરો તો હું બાકી બીજું શું કરું? હું થોડો કે ટ્રેક્ટર ભરો માલુ એ બધી તો ઠીક ઠીક. તાર બા શું કરે? હે તાર બા શું કરે? માર બા મોજ કરે. કેમ ભાઈ? તાર ભાઈ? માર ભાઈ દારૂ વેચે. કયો? બે લાગે. તો તાર બાપા શું કરે? માર બાપા અફસોસ કરે. એ કેમ અફસોસ કરે? તે હું આવું કરતો દી અફસોસ ન કરે. પહેલેથી આમાં લાગો? પહેલેથી આમાં છે. અરે કઈ વાંધો નહીં. તઈ બાપુન વાત કરો હું કે ગોર દાદા અંદર આવવાની રજા માંગે તો બધું એક એક દે. ઘડિયા ઘડિયા ધકા પે ધકો ખોરો હો. બાપુ છે ને આપે ધકા? ના તો ખાવ તો ખાઈશું. એ ગોરોપા બાયડી છોકરા છે કે? એ કઈ પૂછવાનું હોય? કાતે તમે મરબાનું પૂછ લીધું. તમને જરાક પૂછ્યું તો હું થયું. બાયડી છોકરા છે? બાયડી છોકરા છે. કેટલાક છે? કેટલાક એટલે એ કોઈ ખટારો એક તો ન હોય. હારું હારું હારું. ઓમ તો બિચારા બધા નરવાય છે ને? બધા નરવા. શું કરે? ખાય પીને મોજ કરે. ગોરાણી? ગોરાણી છે ઘરે. લાવો નંબર દે બાપુ. કઈ નઈ બાપુ, કઈ નઈ નથી જોતા નંબર. બાપુ બાપુ ગોરદેવ, ગોરદેવ બાપુ મળી લ્યો બે. ગોરદેવ નીકળાય છે. આરામ નીકળાવે શું કઈ હલતો નથી પાછો આમ નીકળાય છે.
થોડું કરવે બોલ લે કા થૂકી દો તો ઈ થૂક નો કહેવાય સૈણા મત કહેવાય હા હાતી એમ નહીં હા બાપુ ને હું કીધું બાપુ એટલા બધા ગરમ થઈ ગયા બાપુ ને કહે ને ખાલી પોકણ ગઢ નું નામ લીધું એ પોકણ ગઢ નું નામ આય લેતા નો ભાઈ પોકણ ગઢ માં મને બહ બહ હાટી બોલતી હોય બહ બહ હાટી પણ છે નહીં ગુંદી ગાંઠિયા ની હવે તલવાર ની ધારે વીવી વરસા બાપુ ને વેરાલતા હોય કેટલા વર હતા 20 વર થી કેમ તારા કેટલા થયા મારા થી 18 તો સાલુ કેદી કર્યો તો બાપુ એ સાલુ કર્યો ને બાપુ ને સાલુ કાઢી સડી જાવ કઈ વાંધો નહીં હા આપણે એક વાર ટ્રાય મારવા જવાન થાય હે એક વાર ટ્રાય મારવા જવાન થાય કઈ ટ્રાય મારવાનું મશીન છે એ ઘડિયા ઘડિયા ટ્રાય મારવા દઉં હવે આપણે કાઈ કરવાનું થાતું નથી આ લીલો નારિયેર હનુમાન દાદા ને ડેરી વધેરી અને ઘર ભેગું થવાનું થાય છે આપણે એક વાર તોય જવું છે હવે તમારે અંદર જવાનું થાય તો મારે અહીંથી નોકરી જાય તો તમારે ભેગો હોય આવી જાય તમારે ભેગું શું કરો આ હું કરું છું આવું આપણને નો ફાવે મંગલ મંગલમ ટીડી રીને ફીડી રી હું હવે તમે વ્યાજ આવ ફૂલ દિયા આવ મણી વ્યાજ આવ તો મારી ખોટી દે જા ખામા એ હું તમારી નથી ખાતો તો કીરે ઓલી ગોરાણી રાંડી જાહે એ ગમે થાય તોય જાવ આ તો જાવ ને મારા બાપ નું શું થાય બસ અવાજ નાખો એટલે આવી જાય આવીશ ને ઠીકાવા કમ ઓન બાપુ કમ ઓન કમ ઓન કમ ઓન બાપુ વાવાઝોડું પાછું આવ્યું બોલ ને ભાઈ બોલ ને તું બોલે હવે તો બોલ તું અરે મહારાજ આજે વેર તમારે અને રાજા આજ મઠાતે છે મારે કોઈ વેર નથી વેર બાબતી શું કામ જીવો છો આજ એકવાર વેરી મટી વેય બનો આ જિંદગી બહુ જીવવાની મજા આવશે હા બાપુ બોલો ગોરદેવ કે હું ક્યાં કઈ કહું છું બાપુ બાપુ આવી ગયો રાગે એક રગ ચોટી ગઈ હતી એટલે બોલ ને ભાઈ બોલ ને અરે પ્રધાનજી રાજપતિ પુત્ર પ્રતાપ ને બોલાવો બાપુ ભોંગરો માંગ્યું બીજું ક્યાં માંગ્યું એ કરજો શું બાપુ ને ડાટ્યું મારો હે તમે આમ કરી નાખો તેમ કરી નાખો ફલાનું કરી નાખો દીકરો કરી નાખો કરો તો ખબર પડે હવે કાચે કાચી પાઉં ભાજી કાઢી નાખશે બારી બાપુ જાય તે કેવા બાપુ જાય તે રાજપૂત આપણી જાય મારી જાય કજાય કજાય તો ને કજાય હે સેજે ગલિયા માં ઠૂઠાલે લકડે આ ઠૂઠો નથી હો તો ખીચડી કાઢવાની આઈટમ છે એમાં ધાર છે પેલા જોતો ખરી ધાર નથી પણ અણી તો છે ને બાપુ શું કીધું દીકરાને બોલાવો તો બોલાવો હાથે બોલાવો બાપુ નો મારો બાપુ તમારો તમારો બાપુ તમારો જ બોલાવી દો બસ બાપુ તમારો મારાનું શું કામ છે અહીંયા તમારો બોલ તમારે બોલાવો બાપુ નક મારો આવશે હમણે સંપલ વગેરે નો હાલો બોલાવી દો બીચું હોય હાલો રાજે પોતાનો બોલાવે પણ તપા આવા જો રાયા રાજે પોતાનો બોલાવે પણ તપા આવા જો રાયા રાજે રાજે પોતાનો બોલાવે પણ તપા
मर बेराया ये मसी होरी तलवार हाथ मसी होरी तलवार केड़े कटारी के मर बेराया ए इसे 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 ये मेरे नगर नहुरा वीरे ये होई मेरा नचिया होई मेरा नाम केड़े नगर नहुरा राजान बोलावे बतावारी वरदान जी दर राज में बोलावनु कारण छु बापू अतरे राज में बोलावनु कारण बापू क्या होता का एम कहू छु बापू ओकन गट्टी को घर बापा आईवा छे बोलो बापू ने जेन फावे एम बोले छे बापू ने चोटली दीते करी ना दीजे ते मारे काय काम ने दी पीड्यू दे पीड्यू तमारा पप्पा ने पीड्यू छे हेलो पप्पा आगे हेलो हा ये बापू भाई आईवो जो કારણ કે વોકણગઢના રાજુ અજમલાય રે આપણે વિશ્વસરથી વેર ચાલ્યા છે એટલું નહીં પણ 22 વર્ષના બોલાશે માટે આ શિવણ જુંડડી તો બતા કદાવી નહીં શિકારેયા અરે નહીં મેના વર્તાવ જગદા જો શિવણો શિકાર નહીં કરને રાજા અજમલે માનસિક બઢિયારો કાયર છે માટે પેલા દીકરી લઈશું પછી વેર લઈશું માટે મારો હુકમ છે શિવણો શિકાર કરી લ્યો અરે હા વિતાશ્રી નથી જની જને તય જૈણા એવા કે બઢિયાર કુડુ સામે ટકી રહેવા માટે લડા શિવણ જીલવા ત્યાર છો જોજી બાપુ ભાઈ માની ગયો ને કોઈ મારવાનો મને ભાઈ માની ગયો હોય તો ના બાપુ ભાઈ ને સમજાવી દો બાપુ આપણે બે જાઓ હું કે છો બાપુ ને આ લીલો શિપ નહીં શીખાર એમ હવે જીલી લે મારો ભાઈ નકર પછી બાપા વારો નહીં આવે નકર પૂછ અમુક ને પૂછ 52 થયા બિશળ ના હુકલી નથી આવ્યા એટલે માની જા મારો ભાઈ માની જા દાદા આવ્યા છે કોકણ કરતી ધક્કો ખાધો બાવરિયા હોરા આવ્યા હે આ ત્યાં કોણ છે નરેશ કનુડિયો એ બાપુ અત્યાર સુધી ગોલતા જોયા ને હોય ને લે કચુકો લે બાપુ બાપુ ઓય માં તે બાપુ અત્યાર સુધી ઉલટતા જોયા નહીં હોય અતે આપણે નત બોલાવ્યા તઈ આપણે પ્રતાપને બોલાવ્યા તે આ છે આ છે પ્રતાપ એટલે આ છે રાજકુંવર આ પ્રતાપ બાપુનો બાપુનો પ્રતાપ પ્રતાપ બાપુનો ઓન્લી વન પીસ આ એકનો દીકરો બાપુનો એટલે આજ રાજકુંવર છે એમ ને હા અને કઈ વાંધો ને અમારે જોવા પડે ત્યાં તરુતી ઉલરતા જોયા નતા એટલે એમને શેક કરવો પડે કારણ કે અમારે દેવી દીકરી તે અમારે દીકરો દેવો કઈ દીપરો ન દેવો તે બાપુ દાદા કે હું ન કહું આલ્યો ચાલો આ ટીપણું તો ટીપણું કરી જાવ આ થોડું કઈ ગાઉં ભરવાનું છે ઠીક પંચાંગ શું કહેવાય ને પંચાંગ છે પંચાંગ ચીંગ્યું માપે આય માપે હેલા એટલે ભામણ છો કે ભંગારી કા કોકના છોકરાને આવી કે શેક કરાય એટલે કઈ વાંધો છે હમણાં જ નીકળો પ્લાસ્ટિક નો આ બાજુ એમાં માપે એમાં હરિયા આવેલા હે તોન માર અડવાક નો અડવા આ બીજે બધી અડો ને કાને તો સાંભળે છે ને ઓનલાઈન બે કાન ચાલુ આ બાજુ એમાં માપે માંગરી બગડી જાય કા એમાં રસી આવે હે તો દવાખાને લઈ જા ભાઈ લઈ જાય પણ ડેમ માં નાય છે બહુ ચોર થા ઉભા રહે બાપુ સીધા ઉભા રહે જો આવ્યા કરશે ને આંગરી બધી કમ્પ્લીટ બધી પાંચે પાંચ ચાલુ હા ઈ ટેડી હે પણ ઈસકી હે
આમાં વાંધો છે? એ શું વાંધો હે? અંગૂઠો કા ભૂરો? એ ભૂરો જોઈ ને કા બુદ્ધાલાલ નું બંધારણ છે, તમાકુ સોરી ને એવો થઈ ગયો હોય એ બધું તો ઠીક ઠીક. આની માથે કઈ વજન નથી ને? નહીં, આની માથે વજન નથી કઈ, પણ આની માથે 2 લાખ રૂપિયા લોન છે બાપુ. લીધી એટલે ન કહું બાપુ, લે કે ચૂકો લે બાપુ, લે કે ચૂકો લે. ના ના નો લો, નો લો, લે ચૂકો નો લો બાપુ. એટલે તમે છોકરા ઉપર લોન લ્યો છો? ના ના નથી લીધી બાપુ, નથી લીધી, ના પાડી દીધી. કઈ વાંધો ને બાપુ ને વાત કરો. શું રાજકુમાર ગમી ગયા? ઓ માય ગોડ, દીકરો ગમી ગયો? બધા કેતા આમ છે તેમ છે, નહી તો થઈ ગયું. એ બાપુ, એ બાપુ, બાપુ, એ બાપુ, એ બાપુ, ઘડી ખમા બાપુ, ઘડી ખમા બાપ, હવે લાગી ગયું બાપુ, એ ઘડી ખમા બાપુ, ઘડી ખમા. બાપુ ગોર મને કીધું કે આપણો દીકરો ગોર મને ગમી ગયો, દીકરો ગમી ગયો બાપુ એમ. અરે પ્રધાનજી, સુદેવને કહો કે લીલુડા નારિયેલ ઝીલાવતા જાય. કાઈ વાંધો નહીં બાપુ. એ ગોર બાપા, અમારો દીકરો તમને ગમી ગયો તો દીકરાને સાથે લીલોડા સીપડ ઝીલાવી દો. આપી દો, આપી દો. હવે પછી આલ્યો, હાલો પડતા બાપુ, જમણો હાથ ખાલી કરો, ડાબા પગનું મોજું કાઢીને દાદા હુંઘાડો. એ કઈ હુંઘવાન ન હોય, આ તો જોયેલું એટલે કઈ કેમ ખેતરલે પગે લાગતા હોય તો ઠીક. જીલાવી દે. ના ના ભાઈ, આઈસ્ક્રીમ ની ગાડી આવે ખાઈને જીલાવી. હવે જીલાવી દો. છાનું મુના મારા રાજ નું ક્યાં ગણે જીલાવા નથી ને ખાલો ફૂલ લેવી આવે. હવે જીલાવી દો છાનું મુના. હર હર હર. હા બોલો, હા બોલો. લેલોડા નારિયેલ જીલો પરતાપ રાય, લેલોડા નારિયેલ જે એવા ગોદવાજી લાવતે મજીલો પ્રતાપ રાય, ગોદવાજી લાવતે મજીલો ને એ હાથો તમારી મોય હે. હું કહે ચલો તમે રે એવા ગોદવ નય માનતા મેરાયા પ્રતાપ રાય, પિતા નય મેણતા મેરાયા રે એવા લે. સૂચક સૂચક કામ ન કરે, ઘણો ઘાટ નાખે. હવે બધા કામ તમારે કરવાના છે, સારામાં સારા વિઘ્ન વગેરે ટકાટક મુરત જોવાના છે. કઈ વાંધો મુરત બાપુ, દાદા ને દેવા આટલે કેતો હતો. નથી જોતા મારા બાપ, નથી જોતા. આજ પેલા રે એ પનારી ગોર દેવ ફેરાવે રે.
એ પેલે પાને લગનિયા રે ન હોય પેલા રે પાનામાં આવી છોડો બેસીયો રે એ જી આજ બીજા રે બીજે પાન લગનિયા રે ન હોય બીજા રે પાનામાં પાંચક બેસીયો રે એ જી આજ ત્રીજા રે પાનારી ગોર દેવ પે ये त्रीजे पान लगनिया रे हो यो यो त्रीजे रे पान रे लगनिया आवी या रे जो दादा जो आवी जा ये आई बा काया पूनम ने सोमवार त्रीजे रे पान रे लगनिया आवी या रे ગણપતિ બાપા બેહાડતા જાઓ ગણપતિ બાપા નો બે તો ફેવી કિક મારતા જાઓ પણ કઈ બાજુ બેહાડું આમ આગા બેહાડજો હિતા ને ઠેબે નો આવે એમ કઈ વાંધો નહીં બેહાડજો ત્યારે અમકો માવો કેમ ગયો એક સરસાટે ને લકવી કંકો તરે Yeah.
પ્રધાન સિંહ ઘણી કમા બાપુજી ઘણી કમા બોલો પ્રધાનજી બધા કામ પતી ગયા હવે કઈ પત્તાવનું પીડું અરે વીરા પ્રધાન બધાને કહો કે વઢિયાર મોટું છે જાણ પણ સેટરડે આવશે માટે ઉત્તરની પૂરી વ્યવસ્થા રાખે કઈ વાંધો નહીં બાપુ કહી દો એમાં શું હોય મને ન ખબર પડી જાય આપણું કુટુંબ કેવડું મોટું હોય બાપુ એટલું જ કહી દો બાપુ કહી દો બસ બાપુ એટલું જ કહી દો બાપુ કહી દો એ ગોર બાપા બાપુએ કીધું છે કે પિંગલગઢ નગરી બહુ મોટી છે જાન જાડેરી આવશે માટે ઉતારાની પૂરી તૈયારી રાખજો ને આપણો ઉતારો નખો કેમ તમારો ઉતારો નખો મારો નખો મારે કોઈ સેટિંગ નો આવે એટલે જાન લઈને આવવાનો કે પછી બાંધવા આવવાના એવું નથી મારે કોઈ સેટિંગ નો નકામ ને આખો ધબધબાવી નાખે એ કરતા આગા હારા જાન લઈને ભલે આવો પણ જાન ના ફટાકિયા નો લઈ આવતા કેમ ભાઈ અમારે ફટાકિયા ફોડવાની મનાય છે અરે કે ગોફળનાવાના ફટાકિયા ધોમ ફૂટશે નહીં ફોડી નહીં ફોડી ભાઈ નહીં ફોડી બાપુ ઓલો કે ફટાક્યા તો ગગો પહેલા ફટાક્યા નો ફોડી એ આજે હરખે ને યો મંગે મંદ કાલિયા રે હાલ હાલ એ આવા હરખે ને યો મંગે મંદ કાલિયા રે એ જાવા ત્યાં જઈ અને ચા પાણી વ્યવસ્થિત પી લેજો બાપા ચા પાણી ના કાઉન્ટર મુકાઈ ગયા છો
કરે પડતા છે, પોતાની તૈયારી કરો. જાન આવતે જણાય છે. કે મારી લાડા કોડીના પરવીના આજો રે તબિયત પાણી કેમ છે તમારા? અરે વેવાણ, તબિયત પાણી હારા હોય તો જાન લઈને આવ્યા હોય, નકર તો ઘીરે ખાટલામાં બાટલા નો સડતા હોત. એટલે એમ કે બહુ દૂર થી જાન લઈને આવ્યા તો રસ્તામાં કઈ તકલીફ નથી પડી ને વેવાણ? વેવાણ, તકલીફ તો કઈ નથી પડી, પણ નઈ નઈ તકલીફ પડી હોય તો તમારો હું ટાટિયો વાઢી લેવો. આ તો વેવાણ, અમારે પૂછવું પડે ને. કઈ વાંધો નહીં, તમ તારે હવાર લગી પૂછા જ રાખો, અત્યારે તમારા માંડવે સહી. આ બેન કોણ છે વેવાણ? હે, આ બેન કોણ છે? લે આને ન ઓળખા, ગભા કાકે નિવો છે.
આ મારા દેરાણી છે. હા તમારા દેરાણી છે. સગાઈ માં કેમ દેખાણા નતા વેવા? હે સગાઈ માં કે બહાર ગયા તા? સગાઈ માં ગયા કે દેખાય? કેમ દેરે ધબધબાવી તી રહેન બેઠી તી. જય શ્રી કૃષ્ણ. માપે ઓણ કે સુંદો કાટી નાખશે. જય શ્રી કૃષ્ણ દીકરાઓ. એટલે લ્યો વેવાણ. હા વેવાણ, હવે જલ્દી ઉતાવળે રાખો, કારણ કે મુરત વિયો જાય. મારા દીકરાને જલ્દી પોખી લ્યો, કારણ કે મારે મારો દીકરો પહેલી વાર જ પૈણે કાબટો. ઈ તો વેકણ વેવાણ, બધાના દીકરા પહેલી વખત પૈણતા હોય. કેમે તો લીધી છે કકાવટી મારા હાથમાં, કે હું તો રામદેવડાના મંડળ એટલે ઢોલરા રમતા રમતા એક દીકરીના લગ્ન સુધી પહોંચી ચૂક છે. કહેવાનો ભાવ નથી છે મિત્રો,
કે મારવાડ ની ધરતી પર તુંબડા રાજપૂત રાજા અજમલજી મહારાજ દીકરી સગુણા ની બાતે હાથ મૂકીને કે છે બેટા અરે મારી દીકરી તને દેવામાં કહું ચાંદની ઉણપ રાખી નથી બેટા તારી આંખમાં આહુડાઉં જોઈ નથી હકતો બેટા કે તારી આંખમાં આહુડા છે ના આવે છે બેટા તારી 16 વર્ષની દીકરી કારણ મારો લીલા તોરણ નો માંડવો પહોંચે ને બાપુજી પણ માંડવા ની માલિકો મારે જવતલ હોમે હોય એક માડી જાય ભાઈ નથી અરે બાપુજી મારે એક રાખડી નો બાંધનાર મળી જાય વીર ન હોય આજ મારી આંખમાં આહુડા આવે છે દીપકરણ ગઢ નો રજપૂત દીકરી નો બાપ પોતાની દીકરીના પગની માલિકો પોતાની પાઘડી મૂકીને કે છે બેટા અરે મારી દીકરી લખ્યા લેખ લલાટ સઠીરા સુકે નહીં મારા બાળ ભૈલા શાંતિ રાખો તો આ વાત કરી નકર બંધ કર દઈ વાહ અત્યારે કોઈને હાચામાં રહ નથી બાપા એટલા માટે દીકરી સગડાના એ ચાર મંગલ વર્ત આય છે જે બેન ને ભાઈ નથી અને રાખડી નો બાંધનાર વીર નો હોય એમાં મિત્રો આજ રક્ષાબંધન છે જે બેન ને ભાઈ નો એ બેન ને આજ મારી જાય ભાઈ બહુ યાદ આવે અને પકરાણ ગઢના ઠકરાણું મારતા મંડળ દે એટલું કે છે કે બસ કરો રાજવી કાયર પણાની વાત કરી અને આપણી દીકરીના દિનને દુઃખ ન દેવાય કારણ આપણે પેટ થી પાછા છે રાજા દીકરી ને માથે હાથ મૂકી માં એટલો કેશક બેટા અરે પાલી દીકરી તો તો મારો વાલ નો દરિયો કેવા છે બેટા મારો કાળજા નો કટકો કેવા છે મારી લાડકી અરે બેટા દ્વારકા ના અધિપતિ કાળિયા ઠાકર ઉપર ભરો રાખજે બેટા અને કદાચ જરૂર કુંવરબાઈ નું મામેરું કર્યું તારો મારી જાય ભાઈ બનશે બેટા પણ બેટા તારી જનેતાના દીધેલ શિખામણના શબ્દ હાડીના શેડે બાંધતી જાય મારી દીકરી જીવનની માલિકો બેટા કદી માઠો દાડો આવે ને બેટા કદાચ તને તારી સાસર વેલ કદાચ માટા વેણ કે ને બેટા તો તારા હૈયાની માલિકો ઉતારી દીજે બેટા એટલા જ માટે કીધું છે મિત્રો કે બાપ મરજો પણ કોઈની રેટિયા ની કાત ના રહે કે માં નો મરજો હે માં છે એક વાલ નો દરિયો છે માં છે એક મમતા નો પ્રાયમ છે અરે બેટા શિખામણીના શબ્દ તને દઉં છું મારી દીકરી બેટા સાસર વેલની માલિકો જાતિ મેળાય બેટા કદાચ તને તારા ભાગ્યા બાપની યાદ આવે ને મારી દીકરી ઉગતા રવિ પણ આમ નજરું કરીએ મારી દીકરી અરે બેટા કદાચ જીવનની માલિકો કદાચ તારી અભાગણી માની યાદ આવે ને બેટા કદાચ તને તારી હેતાળ માને મમતાળી માની યાદ આવે ને મારી દીકરી
આગળ આલી બાલીકર તુલસી બાના છોડને નમનો કરી લેજે બેટા. અરે બેટા છેલી શીખામણી છે બેટા, સાસર વેલ માં જાતિ બેડાઈ મારી દીકરી. શ્રાવણ મહિનો આવે અને પંદર જાતા કદાચ પૂનમ આવે ને પૂનમ એટલે કે બેટા રક્ષાબંધન આવે ને મારી દીકરી. તારી દેરાણી જેઠાણી ની રાખડી આવે ને તારી રાખડી નો આવે તો એનું ઓછું નો લગાડતી બેટા, ઓછું નો લગાડતી. હા તારો તારે રાખડી નો બાંધનાર ભાઈ નથી બેટા, તારે રાખડી નો બાંધનાર એક માળી જાયો વેલ નથી મારી દીકરી. એટલા માટે બેન સુવણાના ચાર મંગલ વર્તાય છે મિત્રો. ભાઈ અને બેનના સંબંધની વાત છે મિત્રો, કે જેને ભાઈ બનાવ્યો એને ખબર હોય કે ભાઈ શું ચીજ કહેવાય, અને જે ભાઈએ બેન બનાવી એને ખબર હોય કે ધર્મની બેન શું કહેવાય. એટલા માટે આજ ભાઈ અને બેનના સંબંધની વાત છે. એટલા માટે બેનના ચાર મંગલ વર્તાય છે. ચાર મંગલની અંદર એક મંગલ બેનનો ખાલી ન જવા દેતા, અને બીજો કે બેન સગણાની કંકોત્રી રૂપી જોલી રવાના થઈ છે. આ જોલી ભાઈઓ બહેનોમાં ફરે છે. દીકરીની લાગણી હોય, બેનની લાગણી હોય મિત્રો, આ એક નોધાની બેનના લગ્ન છે, માડી જાયું ભાઈ નથી. એટલા માટે આ જોલી ભાઈઓ બહેનોમાં આવે છે. ફૂલની ફૂલની પાખડી મારો મોકલી રહેજો. અને બીજું કે રામદેવડા મંડળની અંદર અજાયબી પરચો ઈ છે મિત્રો. અત્યારે રામાપીર બાપાની દેખ મુકાય છે. વહેલી સવારે રામદેવજી મહારાજને દેખ ઉતરવામાં આવે છે. રામાપીર બાપાની સ્વયં માજડીમાં દેખ ઉતારી જમણા હાથની અથેળીની માલિકોરા ફણફણથી દેખ ઉકળતી દેખ લઈ એનો પ્રસાદ સભામાં દેવામાં આવે છે. એટલા માટે સર્વે ભાઈઓ બહેનો આ પ્રસાદ લેવા અખિયાન જોવા બધા રોકાજો. બેનની જોલીને આવકારજો. બેનના ચાર મંગલ ખાલી ન જવા દેતા. જય રામાપી, જય અલગધણી. હાલો હાલો હાલો. આ જે મંડળ આપણે અહીંયા અત્યારે રમી રહ્યું છે એ રાજકોટથી 6-7 કિલોમીટર દૂર ઢોલરા ધામ ત્યાં રામદેવ પીરનું દેવળ છે. અને જ્ઞાનના પીરની પીરાઈ શું છે કે જ્યાં ટુકડો હોય ત્યાં હરી ઢુકડો હોય, કે ત્યાં 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ છે, કે હું પીપળી દર બીજે જાઉં છું પણ ઢોલરા વર્ષમાં 3-4 વાર હું પોતે જાઉં છું, ત્યાં અન્નક્ષેત્ર ચાલુ હોય છે. અને આજે આપણે રક્ષાબંધનનો દિવસ છે, સગુણા બેનના લગ્નની અહીંયા ચોકમાં ચાલુ છે, તો લગ્નમાં આપણે એવા 51 બોલ જોઈએ છીએ 101 ના, કે સગુણા બેનના જ રક્ષાબંધનના દિવસે સગુણા બેનના વીર બને એવા 101 બોલ 51 જોઈએ છે, ત્યાર પછી લગ્નની શરૂઆત થશે. આજ જે બેનને ભાઈ નથી એના મળી જાય ભાઈ બનવા. અને આ તો એક પીર રામદેવની બેન છે મિત્રો. હા પણ હું તમને એટલું કહું કે આ સોસાયટીમાં કોઈ બેનને ભાઈ ન હોય એના મળી જાય ભાઈ બનજો. કારણ કે જે રાખડી બાંધી છે રાખડીની માલિકો, રાખડી બાંધતી વેળાએ બેન પોતાનું આયુષ્ય એના ભાઈને હોપી દે છે. કે ઈશ્વર મારા ભાઈના આયુષ્યને કદાચ ઉની આંચ આવે ને તેથી બાપ મારું આયુષ્ય મારા ભાઈને આપી દેજે, એને બેન કહેવાય છે, એને રક્ષાબંધન કહેવાય છે. એટલા માટે 51 બોલ છે મારો બપલીઓ રહેતારીઓ, અને ચપટતી બોલી જાઓ. એટલા માટે અને જેને બોલ દેવો હોય તે ઊંચી આંગળી કરજો. એટલે જે અહીંથી દિલીપભાઈ વ્યવસ્થા ગોઠવી છે એ રીતના તમારા પૈસા અહીંયા મળી જશે. એ પેલા પેલા આજ મંગળિયા રે વરદાય સોભાગણે લીકવા.
ओकर रंग नर यजमान राय शोभा